કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો ધોરણ 8ની અંદર વિષય વિજ્ઞાનની અંદર ચેપ્ટર નંબર 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુની અંદર આપણે નાઇટ્રોજન ચક્ર સુધી ભણ્યા, એટલે કે સૂક્ષ્મજીવોની આપણે સમજૂતી મેળવી, સૂક્ષ્મજીવો એટલે શું, ત્યારબાદ સૂક્ષ્મજીવો કઈ રીતે ઉપયોગી છે, કઈ રીતે નુકસાનકર્તા છે તો એના વિશે આપણે શીખ્યા, સૂક્ષ્મજીવોથી થતા કેટલાક રોગો વિશે ભણ્યા અને નાઇટ્રોજન ચક્રની આપણે માહિતી મેળવી. તો આજે તમારા ચેપ્ટરનો જે છેલ્લો ટોપિક છે તો ખાદ્ય પદાર્થોની જાળવણીની પદ્ધતિઓ, એટલે કે ખોરાક બગડવા પાછળનું કારણ પણ સૂક્ષ્મજીવો છે. જ્યારે આપણે સૂક્ષ્મજીવો કઈ રીતે નુકસાન કરતા છે એની અંદર એક મુદ્દો આવતો હતો કે ભાઈ સૂક્ષ્મજીવો એ ખાદ્ય પદાર્થને બગાડે છે, તો એના માટે આ ટોપિક એવો છે કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ કઈ રીતે ખાદ્ય પદાર્થમાં અટકાવવી અને ખાદ્ય પદાર્થની જાળવણી કઈ રીતે કરવી, તો એનો આ એક ટોપિક છે. તો ખાદ્ય પદાર્થની જાળવણીની કેટલીક પદ્ધતિઓ છે, તો અહીંયા આપણે 6 પદ્ધતિઓ ભણવાની છે. તો ખાદ્ય પદાર્થને બગડતો અટકાવવા માટે કઈ કઈ આપણે સાવચેતી રાખવી જોઈએ, તો હવે પદ્ધતિની અંદર પહેલી જ પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ, જેની અંદર વિવિધ રાસાયણિક પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ખાદ્ય પદાર્થો બગડે નહીં એના માટે કેટલાક રાસાયણિક પદાર્થો ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવે છે. આ પદ્ધતિને રાસાયણિક પદ્ધતિ કહેવામાં આવે છે. તો એમાં 2 રાસાયણિક પદાર્થ છે, યાદ રાખવાના છે, સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ. સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇડ આ બંને રાસાયણિક પદાર્થોને ખાદ્ય પદાર્થમાં ઉમેરવામાં આવે છે, જેથી ખાદ્ય પદાર્થ બગડતો નથી, સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે છે, સૂક્ષ્મજીવો નાશ પામે છે અને લાંબા સમય સુધી ખાદ્ય પદાર્થનો તમે સંગ્રહ કરી શકો છો. એટલે અથાણા જેવી વસ્તુ છે, જે આચાર છે, અથાણા છે, ત્યાર પછી ફળ છે, ફળોના જામ, ફળોના રસ, માછલી વગેરેની તમે જાળવણી કરવા માટે સોડિયમ બેન્ઝોઇટ અને સોડિયમ મેટાબાયસલ્ફાઇટ નામના રાસાયણિક પદાર્થોને ઉમેરવામાં આવે છે. બહારમાં બજારમાં મળતા આપણને જે અથાણા છે, લાંબા સમય સુધી અથાણા બગડતા નથી. અને જામની વાત કરીએ તો ફળોના જામ, તો જામ તો આપણે બધાએ કાઢા હશે, તો બ્રેડ ઉપર જામ લગાવીને ખાઈએ છીએ, એ ફળોમાંથી બને છે. એ લાંબા સમય સુધી એમને એમ રહે એના માટે રાસાયણિક પદ્ધતિ અપનાવવામાં આવે છે અને એની અંદર રાસાયણિક પદાર્થ સોડિયમ બેન્ઝોઇટ જેવા પદાર્થોને ઉમેરવામાં આવે છે. એટલે લાંબા સમય સુધી એ પદાર્થોને તમે ફળોના રસને, એટલે કે જ્યુસ, જે પેકિંગ જ્યુસ આવે છે, અને જામ અને અથાણા આ બધી વસ્તુઓને તમે સાચવી શકો છો. તો આ પહેલી પદ્ધતિ થઈ. બીજી પદ્ધતિ છે મીઠા દ્વારા જાળવણી. હવે કેટલા એવા પદાર્થો છે કે જેની અંદર મીઠાની અંદર મીઠાનું પાણી એનામાં છાંટી દેવામાં આવે અથવા તો મીઠાના પાણીમાં બનાવવામાં આવે છે, એટલે લાંબા સમય સુધી બગડતા નથી. જેમ કે તમે આંબોડિયા છે, આંબલી છે, આંબળા, આ બધી વસ્તુને મીઠાના પાણીમાં રાખવામાં આવે છે અથવા તો મીઠાનો પાણીનો એમાં છંટકાવ કરવામાં આવે છે. આંબળા આપણે ઘરે બનાવેલા હોય તો એ આંબળા લાંબા સમય સુધી 2-3 મહિના સુધી રહે છે, તો મીઠાના હળદરના પાણીની અંદર આપણે આંબળા બનાવીએ છીએ. ત્યાર પછી આંબોડિયા છે કે આંબલી છે, તો આંબલીને પણ મીઠાની અંદર જાળવણી એની કરવામાં આવે છે, મીઠાને પલાળી અને મીઠામાં પલાળ્યા પછી સૂકવી દેવાની, એટલે લાંબા સમય સુધી રહે છે. અને આંબોડિયા પણ આ જ રીતે બનાવવામાં આવે છે. ત્યાર પછીની વાત કરીએ તો માંસ અને માછલીની જાળવણી. તો માછલીની જ્યારે સૂકવણી થાય તો માછલી ઉપર મીઠાનું પાણી છાંટી દેવામાં આવે અને પછી એની સૂકવણી કરી દેવામાં આવે, તો આખું વર્ષ એ એમને એમ રહે છે, એ પદાર્થ બગડતો નથી. એટલે માંસ અને માછલીની જાળવણી, આંબળા અને આંબોડિયા જેવા આંબલી બનાવવા માટે મીઠા દ્વારા જાળવણી કરવામાં આવે છે, એટલે મીઠાની અંદર એની જાળવણી થાય છે. ત્યાર પછીની ત્રીજી પદ્ધતિ છે શર્કરાની મદદથી જાળવણી. અમુક ખાદ્ય પદાર્થોને ખાંડની ચાસણીમાં રાખી મૂકવામાં આવે છે, તેથી એ બગડતા નથી. તો ખાંડની ચાસણીમાં જેમ કે ફળોના જે જામ બનાવીએ છીએ તો એ ગળ્યા લાગે આપણને, જેને ખાંડની ચાસણીમાં બનાવેલા હોય છે. પછી જેલી જેવો પદાર્થ, તમે જેલી પણ ચોકલેટમાં કાઢી હશે, તો એ જેલી જેવા પદાર્થને પણ શર્કરાના માધ્યમમાં બનાવવામાં આવે છે. શર્કરા એટલે ખાંડ કહીએ આપણે, ખાંડનો મુખ્ય ઘટક શર્કરા છે. તો એની અંદર એ ખાંડની ચાસણી બનાવી અને ખાદ્ય પદાર્થોની જાળવણી કરવામાં આવે છે, જેને શર્કરાની મદદથી જાળવણી કહેવામાં આવે છે. જામ છે, જેલી, ફળોના રસ, વિવિધ મીઠાઈ હોય, જેમ કે તમે રસગુલ્લાની વાત કરીએ આપણે,
અથવા તો ગુલાબજાંબુ જેને ખાંડની ચાસણીમાં રાખવામાં આવે છે એટલે લાંબા સમય સુધી એ બગડતા નથી. તો ખાંડની ચાસણીના માધ્યમ વડે એનો સંગ્રહ કરવામાં આવે છે. અને ખાંડની ચાસણી એ બેક્ટેરિયાની વૃદ્ધિને અટકાવે છે, બેક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરે છે. એટલે કે જે ખાદ્ય પદાર્થની અંદર મીઠાઈ છે, ગળ્યા પદાર્થોમાં બેક્ટેરિયા ઝડપથી થઈ જાય અને મીઠાઈ બગડી જાય, ફળો છે તો ફળો પણ જલ્દી બગડી જાય, કાપેલા ફળો હોય તો એ ફળોના રસ, આ બધાની જાળવણી કરવા માટે ખાંડની ચાસણીની અંદર એની જાળવણી કરવામાં આવે છે. તો એ પદ્ધતિને શર્કરાની મદદથી જાળવણી કહેવામાં આવે છે. તો આ ત્રણ પદ્ધતિ થઈ. બીજી ત્રણ પદ્ધતિ જોઈએ આપણે, તેલ અને વિનેગાર દ્વારા પદ્ધતિ. તો તેલ અને વિનેગાર, હવે તમે અથાણા અને અમુક ખાદ્ય પદાર્થ જોયા હશે કે જેની અંદર તેલ નાખવામાં આવે, એટલે તેલની અંદર એ લાંબા સમય સુધી રહે. જેમ કે આપણે ઘરે કેરીનું અથાણું બનાવીએ તો એની અંદર સરસવનું તેલ હોય અથવા એરંડિયું છે, આવી વસ્તુ. ત્યાર પછી ઘઉં હોય તો તમે ઘઉં જ્યારે લાવો ત્યારે એને તેલમાં, એટલે કે એરંડિયાના તેલની અંદર એને મોવામાં આવે, જેથી લાંબા સમય સુધી એવા નેવા રહે, એનાની અંદર જીવાત પડતી નથી અને બેક્ટેરિયાની વૃદ્ધિ અટકે છે. અને તેલ અને વિનેગાર, તો અમુક પદાર્થોમાં વિનેગાર નાખવામાં આવે. અને વિનેગાર છે એ ખાદ્ય પદાર્થને ટેસ્ટ બોલ, એટલે કે જમવામાં સારો લાગે એવો પણ બનાવે છે. એટલે સ્વાદપૂર્ણ ખાદ્ય પદાર્થને બનાવવો હોય તો વિનેગાર ઉમેરવામાં આવે છે. એટલે તેલ અને વિનેગાર એ ખાદ્ય પદાર્થોની જાળવણી કરે છે. તો એનાથી જે અથાણા છે એને બગડતા અટકે છે. વિનેગારની હાજરીથી બેક્ટેરિયા મૃત્યુ પામે, બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી. શાકભાજી છે, ફળ છે, માછલી, માંસ વગેરેની અંદર તેલ અને વિનેગાર ઉમેરવામાં આવે છે. એ ઉપરાંત આપણે સફરજનનો જ્યુસ જોઈએ તો આપણે એપીને બધા જે સફરજનના જ્યુસ છે તો એની અંદર પણ વિનેગાર રહેલો હોય છે. તો વિનેગારથી મદદથી ખાદ્ય પદાર્થ બેક્ટેરિયાઓ નાશ પામે, બેક્ટેરિયાની વૃદ્ધિ થતી નથી અને લાંબા સમય સુધી તમે ખાદ્ય પદાર્થને જાળવી રાખી શકો છો. ત્યાર પછીની પદ્ધતિ છે ગરમી અને ઠંડીની સારવાર. હવે ગરમી અને ઠંડી, જેમ કે દૂધ હોય આપણે તો સવારમાં દૂધની ઠેરી લાવીએ, સાંજ સુધી દૂધને આપણે રાખવું હોય, દૂધની અંદર ઝડપથી બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ જાય અને દૂધમાંથી દૂધ ખાટું થઈ જાય અથવા તો દહીં બની જાય છે. તો તમારે દૂધ સ્વરૂપે રાખવું હોય તો આપણે શું કરીએ, તો સૌ પ્રથમ દૂધને ઉકાળી દઈએ. ઉકાળ્યું એટલે આપણે ગરમી કાપી, ગરમી આપી ઉકાળી અને ઠંડુ પડ્યા પછી ફ્રીજમાં મૂકી દઈએ તો આખો દિવસ દૂધ એમને એમ જ રહે છે. બે દિવસ સુધી ફ્રીજમાં એમને એમ રહે, એ બગડતું નથી. તો એ સારવારને ઠંડી અને ગરમીની સારવાર કહેવાય. એવા કેટલા ખાદ્ય પદાર્થ છે કે જેને ગરમ કરી, ઠંડા કરી અને તમે ફ્રીજમાં મૂકી દેશો તો એ લાંબા સમય સુધી એવા ને એવા રહે છે. તો દૂધને ગરમ કરી અને ફ્રીજમાં મૂકી અને બગડતું અટકાવી શકાય. ખોરાકને ફ્રીજમાં મૂકવાથી સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અટકે, કેમ કે સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થવા માટે અમુક ટેમ્પરેચર જરૂર છે. ફિક્સ તાપમાને સૂક્ષ્મજીવોની વૃદ્ધિ થાય, જેમ કે 30-35 ડિગ્રી જેટલું તાપમાન હોય તો એવા તાપમાનની અંદર સૂક્ષ્મજીવોની વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે અને સૂક્ષ્મજીવોની સંખ્યા ઝડપથી વધી જાય અને ખાદ્ય પદાર્થ ઝડપથી બગડે છે. જેમ કે ચોમાસાની ઋતુમાં ટેમ્પરેચર 30-35 ડિગ્રી જેટલું હોય જેથી ઝડપથી ખાદ્ય પદાર્થો બગડી જાય છે. જ્યારે શિયાળાની અંદર તાપમાન 20 ડિગ્રી કરતાં ઓછું હોય જેથી ખાદ્ય પદાર્થો ઝડપથી બગડતા નથી. એટલે તાપમાનની ખૂબ જ અસર સૂક્ષ્મજીવો પર રહેલી છે. સૂક્ષ્મજીવોની વૃદ્ધિ અમુક ચોક્કસ તાપમાને થાય છે, માટે આપણે ફ્રીજની અંદરનું તાપમાન જોઈએ તો એ 10 ડિગ્રી કરતાં પણ ઓછું હોય અને ફ્રીઝરનું તાપમાન જોઈએ તો એ માઇનસમાં 0 ડિગ્રી જેટલું ટેમ્પરેચર હોય, જેથી ખાદ્ય પદાર્થ લાંબા સમય સુધી ફ્રીજની અંદર બગડતા નથી. તો આ સારવારને કહેવાય ગરમી અને ઠંડીની સારવાર. એ ઉપરાંત તમે કોઈપણ વસ્તુને ફ્યુઝન પણ કરી શકો. હવે ફ્યુઝન કરવું એટલે શું, જેમ કે ઉનાળાની અંદર આપણને કેરી મળે અને શિયાળામાં કેરી મળતી નથી, તો આપણને એવી ઈચ્છા થાય કે ભાઈ મારે શિયાળામાં પણ કેરીનો રસ ખાવો છે. તો કેરીના ટુકડા કરી, ઉનાળામાં જ્યારે કેરી મળે ત્યારે એના ટુકડા કરી અને એ ટુકડાને એક પ્લાસ્ટિકના બોક્સની અંદર હવા ચુસ્ત રીતે, હવા પણ ન જાય એ રીતે ફિટ બંધ કરી અને ફ્રીઝરમાં તમે મૂકી દો તો એ ખાદ્ય પદાર્થ બગડતો નથી. આને ફ્યુઝન કર્યું કહેવાય. કેટલા બધા ફૂડ એવા છે કે જે ફ્યુઝનમાં મળે છે. જોકે આપણા દેશની અંદર આપણને બધી વસ્તુ તૈયારીમાં મળી જાય છે, પણ જ્યારે અમુક એવા દેશો છે કે જ્યાં ફ્યુઝન ફૂડ ખાવું પડે છે, કેમ કે અમુક સિઝનની અંદર ત્યાં ખાદ્ય પદાર્થ મળતો નથી, તો એ ટાઈમે એ લોકો સાચવેલું ફ્યુઝન કરેલું ફૂડ એ લોકો ઉપયોગમાં લે છે, તો એને ફ્યુઝન પદ્ધતિ કહેવાય. તો તમે શિયાળાની અંદર પણ એ ફ્યુઝન કરેલો ડબ્બો બહાર કાઢી અને એમાંથી તમે કેરીનો રસ પણ બનાવી શકો. એટલે ફ્યુઝન પદ્ધતિથી, એટલે ફ્યુઝન પદ્ધતિ એટલે ફ્રીજમાં
વસ્તુને હવાચુસ્ત ડબ્બાની અંદર ફ્રીઝરમાં મૂકવાનું. 0°C તાપમાને બેક્ટેરિયાની વૃદ્ધિ બિલકુલ થતી નથી અને ખોરાક બિલકુલ બગડતો નથી, ખાદ્ય પદાર્થ બગડતા નથી, કેરીના ટુકડા એવા ને એવા જ રહે છે. અને તમારી ઈચ્છા થાય ત્યારે તમે એમાંથી કેરીના ટુકડા નીકાળી અને રસ ખાઈ શકો છો. તો આ પદ્ધતિને ફ્યુઝન કહેવાય. અમુક તાપમાને જ બેક્ટેરિયાઓની વૃદ્ધિ થાય. ત્યાર પછી સંગ્રહ અને પેકિંગ. તો કેટલીક એવી વસ્તુઓ છે જેનો સંગ્રહ અને પેકિંગ એટલે હવાચુસ્ત પેકિંગ કરવામાં આવે, જેમ કે સૂકો મેવો, ફળોના રસ, મુરબ્બા અને શાકભાજી. તો શાકભાજીની સુકવણી કરી અને એનું પેકિંગ, હવાચુસ્ત પેકિંગ કરવામાં આવે તો એને પણ તમે લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકો છો. કેટલાક ફળો પણ એવા છે કે જેના પેકિંગ કરવામાં આવે, સૂકા મેવા, બદામ છે, કાજુ છે, અખરોટ, આ બધાના હવાચુસ્ત રીતે પેકિંગ, કેમ કે એ તૈલી પદાર્થો છે તો એ પણ ઝડપથી બગડી જાય, ખોરા થઈ જાય, એનામાં બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ જાય. જેમ કે બદામ ઝડપથી ખોરી થઈ જાય, સિંગ, સિંગને તમે થોડા સમય સુધી ખુલ્લી રાખો તો ભેજના કારણે ખોરી થઈ જાય એટલે ખાદ્ય પદાર્થ બગડી જાય. પરંતુ એને હવાચુસ્ત રીતે પેકિંગ કરી દેવામાં આવે તો એને તમે એમને એમ સાચવી રાખો. તો એમાં વેક્યુમ પેકિંગ પણ આવે છે, તો તમે એની અંદરથી એર ખેંચી અને હવાચુસ્ત, તમે સિંગનું વેક્યુમ પેકિંગ જોયું હશે, એકદમ ફિટ રીતે બાંધેલી હોય અને એને તોડવામાં આવે ત્યારે દાણા એવા ને એવા નીકળે, બિલકુલ ખરાબ નથી થતા. 6-6 મહિના વર્ષ સુધી તમે ખાદ્ય પદાર્થને પેકિંગ કરી અને રાખી શકો. હવે પેકિંગ માટે હવાચુસ્ત પેકિંગ કરવું પડે કે એ જે ડબ્બાની અંદર અથવા તો જે પ્લાસ્ટિકની અંદર તમે પેકિંગ કર્યું છે એની અંદર હવા પણ ન જવી જોઈએ. જો હવા જાય તો એમાં બેક્ટેરિયાની વૃદ્ધિ થઈ જાય, ભેજ સાથે એની ભેજ પણ જવો જોઈએ નહીં. તમે બહારથી લાવેલા પડીકા, તમે વેફરના બધું ખાઓ છો તો એ પેકિંગ ફૂડ જ છે, તો એની અંદર તમને વેફરમાં લાગે કે હવા ભરેલી હોય એવું લાગે છે. તો એ હવા શું હોય છે? તો એ હવા નાઇટ્રોજન વાયુ હોય છે અને એ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ કરી અને પેકિંગ કરવામાં આવે છે. નાઇટ્રોજન વાયુ એ નિષ્ક્રિય વાયુ છે, એ ખાદ્ય પદાર્થને બગડવા દેતો નથી. એટલે હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે સંપર્કમાં ખાદ્ય પદાર્થ ના આવે તો ખાદ્ય પદાર્થ બગડતો નથી. એટલે શું કરવામાં આવે? તો પેકિંગની અંદર જે વેફરનું પડીકું છે એની અંદર ઉપર નાઇટ્રોજન વાયુ ભરી દેવામાં આવે અને પેકિંગ કરવામાં આવે. પછી એ 6-6 મહિના વર્ષ સુધી એ પેકિંગ એમને એમ જ રહે, એટલે કે અંદર રહેલી વેફર બગડતી નથી. પરંતુ એની અંદર જો હવા અડી જાય ને તો એ ઝડપથી ખરાબ થઈ જાય છે. એટલે પેકિંગ કરીને, હવાચુસ્ત રીતે પેકિંગ કરીને તમે ઘણી વસ્તુને, એટલે કે સૂકા મેવા છે, ફળોના રસ છે, મુરબ્બા છે, આ બધી વસ્તુને તમે સાચવી શકો છો. તો અહીં તમારો ચેપ્ટર નંબર જે 2 હતું, સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ, એ અહીંયા પૂરું થાય છે. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો શીખ્યા ખાદ્ય પદાર્થની જાળવણી કઈ રીતે કરીશું. તો ખાદ્ય પદાર્થ બગડે નહીં એને લાંબા સમય સુધી ટકાવી રાખવો હોય તો આ 6 પદ્ધતિઓનો ઉપયોગ થાય છે. તો બધાને ગુડ બાય, આવજો. ચેપ્ટર નંબર 2 અહીંયા પૂરું થયું. ધ્યાનથી એને એકવાર વાંચી બધા વિડીયો ફરીથી એકવાર જોઈ લેવા. તો ગુડ બાય બધાને.